quoi? મહેરબાની કરી કોઈ પોતાની જગ્યાએથી ઊભા નહીં થાય, થોડી વાર માટે શાંતિથી બેસજો બહેનો. જ્યાં જગ્યા છે આપણે બેઠા છીએ તે પોતાનું સ્થાન જાળવી રાખજો, ત્યાં જ બેસજો. જ્યારે આપણે પ્રસંગ શરૂ થશે ત્યારે તમને નો લાવો લેવાની અહીંથી છૂટ આપવામાં આવશે. વચ્ચે જે આપણે લાલ પટ્ટો દેખાય છે એમાં બહેનો કોઈ બેસે નહીં, ખાસ કાળજી કે એ રસ્તો છે એ ખુલ્લો રાખશે. બ્રાહ્મણ તરીકે અરજ કરું છું, કૃપા કરીને પ્લીઝ સ્થાન ગ્રહણ કરી જાવ પ્લીઝ. ચાલો વિનંતી સાથે છેલ્લી વાર, એક પણ ભાઈ અહીં ઉભેલો નહીં જોઈ મને. હવે આગળ ક્યાં નહીં, બધા આમ સામે આવી જાઓ, બધા સામે અહીંયા નહીં, અમે સામે બેસતો. હાલો નીચે ઉતરી જાવ તો એક એક. હાલો ભાઈ આવી જાઓ, બેસતા ઉભેલા દરેક બેસી જાય મિત્રો. છેલ્લી વાર એક જ વખત અહીંયા આગળ આવી જાઓ. નંદલાલા ગોપાલા બંસીવાલા રે, નંદલાલા ગોપાલા બંસીવાલા રે, નંદલાલા ગોપાલા બંસીવાલા રે, નંદલાલા ગોપાલા બંસીવાલા રે. ઊંચી તાલી એક સાથે મારે તાલી ઊંચી જોઈએ તો જ કૃષ્ણ કથામાં પ્રવેશ કરવો છે. એક સાથે પુરુષોને પણ વિનંતી છે, એક વખત કૃષ્ણના નામની તાલી પાડો. એક જ વખત જેને ન રાખવી હોય પોતાની તિજોરી ખાલી એ વગાડે તાલી, કારણ કે તાલી મારા કૃષ્ણને વાલી માટે વગાડો. મહારાજ કહે છે, હે પરીક્ષિત સાંભળ, ભગવાનની કથા એવી છે કે જેનાથી વક્તાની વાણી પવિત્ર થાય, શ્રોતાઓના પાપ શ્રવણેન્દ્રિય પવિત્ર થાય, આવી છે ભગવાનની કથા. ત્યારબાદ ધર્મ સંસ્થાપનાર્થાય સુખદેવજી મહારાજ કહે છે કે ધર્મની ફરીથી સંસ્થાપના કરવા, પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે હંમેશા ઈશ્વરીય તત્વ આ ધરતી ઉપર પ્રગટ થાય છે. ઈશ્વરને કયો છે આવો આદેશ, ધરી માનવનો વેશ એવો મારો રૂડો આ ભારત દેશ. ઈશ્વરને કયો છે આવો આદેશ, તો કે ધરી માનવનો વેશ એવો મારો રૂડો આ ભારત દેશ છે.
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગે યુગે પરમાત્મા ધર્મની સંસ્થાપના કરવા માટે પધારે છે, યાદ રાખજો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ચંદ્રવંશની પરંપરાનું દર્શન કરાવે છે. તમને એમ હશે કે એમ કાનુડ વાગડી 10 મિનિટમાં આવી જાય એમ, એવા વેમમાં નો રહેતા, હજી કલાક વહી જશે એમ ન આવે. આ નટખટ છે. તમને એવું મનમાં હોય કે હમણાં આવી જાય 10 મિનિટમાં? નહીં 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 નહીં, આમાં તો લાઈટું વહી જાય, મોઢે બોલવું પડે. આ તો નટખટ છે, આનું કઈ ભરોસો ન હોય. બહુ સાવચેતીથી પવિત્રતાથી હવે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ચંદ્રવંશની પરંપરાનું દર્શન કરાવે છે. સૌથી પહેલા નારાયણ, નારાયણના થયા બ્રહ્મા, બ્રહ્માના થયા અત્રિ, અત્રિના થયા ચંદ્ર, ચંદ્રના પુત્ર બુધ, અને બુધના પુત્ર થયા પુરુરવા. પુરુરવાના 6 પુત્રો થયા આયુ, શતાયુ, શ્રુતાયુ, જય, વિજય અને રય. એમાં વિજયની પરંપરામાં વિશ્વામિત્ર થયા. વિશ્વામિત્રની બેનના વિવાહ જે ઋષિ ઋચિક ઋષિ સાથે થયા એમના પુત્ર જમદગ્નિ થયા, જમદગ્નિના પરશુરામ થયા. 1 કલાકની વાર નહીં લાગે, થોડી જ મિનિટમાં કૃષ્ણ પ્રાગટ્ય થશે. આ તો જોતો તો તમારી ધીરજ કેટલી છે, પણ સાચા પરીક્ષિત થઈને બેઠા છો એ ખ્યાલ આવી જાય. કારણ કે મુખડા બધાને હસતા છે, અને પરીક્ષિત ન હોય ને એ જ મોઢા ચડાવીને બેઠા હોય કે આવા સોફા બાંધવાની ક્યાં જરૂર હતી. પણ આ તો કૃષ્ણ સોનાની દ્વારિકામાં રહેતો હોય એના આપણે ભક્તો, અને આવું ન એનું શણગાર ન કરીએ તો કઈ ન કહેવાય ને. અખિલ બ્રહ્માંડ નો માલિક સોનાના રાજમહેલમાં રહેતો હતો, આપણે તો શણગાર સજવો જ જોઈએ. વિશ્વામિત્રની બેનના વિવાહ જે ઋચિક ઋષિ સાથે થયા એમના પુત્ર જમદગ્નિ થયા, જમદગ્નિના પરશુરામ થયા. પુરુરવાના 6 સંતાનોમાંથી આયુથી નહુસ થયા, નહુસના યયાતિ થયા. યયાતિના જે સંતાનો છે એમાં યદુ છે અને યદુના પુરુ છે. એ પુરુની પરંપરામાં ભરત થયા, દુષ્યંત થયા, રાજા રંતિદેવ થયા. યયાતિના પુત્ર જે યદુ છે એ યદુની પરંપરામાં આગળ જતા યાદવો થયા. યદુવંશની પરંપરામાં આગળ જતા આહુક થયા. આહુકના 2 પુત્ર દેવક અને ઉગ્રસેન. ઉગ્રસેનનો પુત્ર કંસ. હવે ધીમે 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 કથા અંદર જાય છે. કંસ દેવકની દીકરી થઈ દેવકી. ઉગ્રસેન એક વખત કંસને પાણીમાં ફેંકી દીધો, જે જગ્યાએ એ બાળક તણાતું તણાતું આવ્યું ને ત્યાં સુરસેન ઊભા હતા, એમણે આ બાળકને અપનાવી લીધું. વસુદેવની સાથે કંસ મોટો થયો. કંસ મોટો થયો એટલે એને ખબર પડી કે હું તો રાજાનું બાળક હતું, મને ફેંકી દેવામાં આવ્યું. કંસે રાક્ષસોની સેના બોલાવી મથુરા ઉપર આક્રમણ કર્યું અને ઉગ્રસેનને કેદ કરી દીધા છે. ઉગ્રસેનના ભાઈ દેવક રાજાએ પોતાની પુત્રી દેવકી વસુદેવની સાથે પરણાવ્યા. દેવકી અને કંસ સગા ભાઈ બહેન નથી, પણ છતાંય કંસને અને દેવકીને બંને વચ્ચે અતિ પ્રેમ છે, ગાઢ સંબંધ છે. અને વાત યાદ રાખજો, આ સંસારનો આપણા પ્રત્યે અતિ સ્નેહ પણ સારો નથી. કારણ કે આ જગત આપણી સાથે જ્યારે વેર કરશે ને ત્યારે પણ બેચેન કરશે, અને આ જગત અતિ સ્નેહ કરશે ને તો પણ બેચેન કરશે. કંસનો સ્નેહ ટકે ક્યાં સુધી? આ સંસારનો પ્રેમ આપણા પ્રત્યે ટકે ક્યાં સુધી? જ્યાં સુધી યુવાન તત્વ શરીરમાં હોય. જેવી જ યુવાનીનું પંખીડું ઉડી જાય, આ કાયા ખાટલામાં પડી હોય એટલે પ્રાર્થના દીકરાઓ કરતા હોય કે હવે આની દોરી ખેંચી લે. પ્રેમ સંસારનો ટકે ક્યાં સુધી? એમ કંસનો પ્રેમ એની બેન પ્રત્યે ટકે ક્યાં સુધી? સંસારના રથની અને જ્યારે કન્યા વિદાયની વેળા આવી, વસુદેવ અને દેવકીના વિધિપૂર્વક લગ્ન વિધિ થઈ ગઈ અને વિદાયની વેળા આવી, એ સમયે કંસે પોતે રથ ચલાવવા બેઠો. રથની દોરી કંસના હાથમાં છે. સંસારના રથની દોરી થોડીક વાર માટે પણ જો કંસના હાથમાં આવી જાય તો જીવન બરબાદ થઈ જાય. તમારા જીવનમાં થોડીક વાર માટે પણ જો કુસંગ આવે ને, એટલે કે કંસના હાથમાં દોરી જાય, જીવન બરબાદ. જીવનની દોરી કૃષ્ણના હાથમાં રાખો, અર્થાત સારા વ્યક્તિનો સંગ કરો, એ કથા કહેવા માંગે છે.
જે સુખ ઈશ્વરને ભૂલાવી દે એ સુખ એ શ્રાપ છે, ન જોઈએ સુખ મારે એવા, હે નાથ જે તુજને ભૂલાવે એવા. રથ આગળ ચાલ્યો એ સમયે આકાશમાંથી વ્યોમવાણી થઈ, પથિ પ્રગ્રહિણમ કંસમ આભાષ્ય શરીર વાક અશ્વાસ્યમ અષ્ટમો ગર્ભો હન્યતાયામ વદહ બુદહ. હે કંસ, તું જે તારી બહેન દેવકીને આટલો બધો પ્રેમ કરે છે, પણ આ દેવકીનું આઠમું બાળક છે ને એ તારો કાળ છે. સ્વાર્થી કંસની આંખનો રંગ બદલાયો, લગામ ખેંચી રથ ઉભો રાખ્યો, કંસ દેવકીને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો છે. વસુદેવજીએ કંસને બે હાથ જોડીને સમજાવ્યો, કીધું કંસ રાય દેવકીનો શું દોષ છે, એનો શું વાક, દેવકીનું આઠમું બાળક જે છે એ તમારો કાળ છે ને, અમે તો તને દેવકીના આઠે આઠ બાળક સોંપી દેશું. અમે વચન આપીએ છીએ કે દેવકીના ગર્ભથી થયેલા બાળકો અમે તને સોંપી દેશું. વસુદેવજીએ બહુ મોટી ભૂલ કરી, જેવી રીતે મહારાજ દશરથજીએ કઈ કઈ રાણીને વચન આપવાની ભૂલ કરી હતી ને, એવી જ ભૂલ અહીંયા વસુદેવજીએ કરી. દેવકીને બચાવવા માટે કંસને વચન આપવું જોઈતું હતું કે આઠમું બાળક આપવાનું વચન વસુદેવજીને આપી શકતા હતા, પણ આઠે આઠ બાળક આપવાનું કીધું ને ત્યારથી જ દેવકીજી બંધનમાં ફસાઈ ગયા. કંસે બહેન અને બનેવીને કારાગૃહમાં પૂરી દીધા. ધીમે ધીમે સમય ગયો, એક બાળકનો જન્મ થયો. કંસના હાથમાં બાળક આપીને દેવકીની બહેન કહે છે, ભાઈ આ સંસાર વાટિકાનું પહેલું ફૂલ છે, ચાહે તો સુગંધ લે, ચાહે તો આને ચીબડી નાખ. નાના એવા બાળકને જોઈ અને કંસનું હૃદય ભરાઈ ગયું કે આ બાળકે મારું શું બગાડ્યું, મને તો આઠમો ગર્ભથી મારે મતલબ છે ને જીવતો છોડી દીધો. બાળકને હૃદયે લગાડી અને વસુદેવજી પાછા આવ્યા છે. પ્રથમ બાળક બચી ગયું. જીવનમાં લાભ ભલે આપણને કોઈ પણ દ્વારા થાય, પણ અંદરથી સ્મરણ હોવું જોઈએ કે આ લાભ એ ઈશ્વરની કૃપાથી થયો છે. દેવકી વસુદેવ એવું માની લીધું કે મારા ભાઈની દયાથી મારું બાળક બચી ગયું છે, મારા ભાઈની મારા ઉપર દયા થઈ. પણ એ કંસની કૃપા નહોતી, ભગવાનની કૃપા હતી, પણ દેવકી વસુદેવજીએ કંસની કૃપા માની લીધી. જ્યારે કૃષ્ણ પ્રાગટ્ય થાય ત્યારે કોઈ એક મોટો વક્તા તરીકે વિનંતી નથી કરતો, પણ એક ગામના નાના બ્રાહ્મણ તરીકે વિનંતી કરું છું. કોઈ પોતાનું સ્થાન ન છોડતા હું જ્યારે એમ કહું કે હવે તમે આનંદ કરો, ત્યારે તમે તમારે મોજથી તમને આઠ વાગ્યા સુધી આનંદ કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી કરજો, પણ આ વિનંતી તમે મને કોઈ શાસ્ત્રીજી તરીકે નહીં સ્વીકારતા, એક વિનંતી ગામના નાના બ્રાહ્મણ તરીકેની સ્વીકારજો, કૃપા આટલી કરજો તમે આજના દિવસે. હું કોઈ મોટો વક્તા નથી, હું ગામનો સામાન્ય એક બ્રાહ્મણ છું, પણ ભગવાનની કૃપાથી અહીં સુધી પહોંચ્યો છું, તો એ કૃપા તમારા સુધી પહોંચે એટલા માટે વિનંતી મારી એટલી છે તમને. એવું કહેવાય છે કે નારદજીએ કીધું કે આમથી ગણો તો આમથી આઠમું, આમથી તમે ગણો તો આમથી આઠમું થાય, આમાં તમે કંસ કેને આઠમું માનશો. પણ નારદજી આવું પાપ ન કરાવે, સંત ક્યારેય કોઈ ભક્તને પાપ ન કરાવે, પણ દરેક વ્યક્તિનું મન પોતપોતાનું નારદ છે, આપણું મન એ આપણું નારદ છે. એમ આ કોઈ દેવર્ષિ નારદ દ્વારા બાળક બીજા નથી મરાયા, પણ કંસના શેતાન મન દ્વારા મરાયા. ટૂંકમાં એક પછી એક જેમ પાછા બાળકો જન્મતા ગયા એમ કંસ એને સમાપ્ત કરે છે. હવે ભગવાને યોગ માયાને કીધું કે તમે જાઓ શંકરષણ વિદ્યા કરો, અને શંકરષણ વિદ્યાથી દેવકીના ઉદરમાં જે બાળક છે એને લઈ લો, ગોકુળમાં જઈને રોહિણીના ઉદરમાં મૂકી દો, અને ત્યાર પછી હું આઠમા બાળકના રૂપમાં દેવકીના ઉદરમાં જઈશ. યોગમાયાને કીધું કે તમે યશોદાના ઉદરમાં જાજો, એક તરફ તમારો અવતાર થશે, એક તરફ જેલમાં મારો અવતાર થશે. વસુદેવજી આવશે, મને ગોકુળમાં છોડી જશે, અને તમને મથુરામાંથી લઈ અને મેલની અંદર જેલમાં મૂકી જશે. તમને જ્યારે કંસ મારવા જાય, યોગમાયાને કહે છે કૃષ્ણ ભગવાન કે તમને જ્યારે કંસ મારવા જાય ત્યારે એના હાથમાંથી સરકી જાજો, અને એને જાણ કરી દેજો કે તારો કાળ યોગ્ય જગ્યાએ પહોંચી ગયો. કારણ કે આપણે ચોરી છુપીથી કંસને નથી મારવો, એને ખબર હોવી જોઈએ કે મારો કાળ હવે આવી ગયો છે. કંસને 11 વર્ષ પહેલા ખ્યાલ આવી જવો જોઈએ કે એનો કાળ હવે પહોંચી ગયો છે. આ બરોબર દેખાય છે ને? બરોબર. તો મને એમ થાય કે ફોટા મારા બાર હારા નહીં આવે, જોકે એ દરબારે બાંધેલું છે એટલે એવું ટાઈટ, એને જોરદાર તાલીઓથી વધાવી દીધું.
એનો ઋણી રહીશ. અને એને એમ કીધું કે આ નવું જ છે, આ કોઈનું પહેરાવેલું નથી, શાસ્ત્રીજીને પહેરાવું છે ને નવું લઈને આવ્યા, અને ભેટમાં મને કીધું છે તમે લઈ જાજો. ક્ષત્રિયનો દીકરો હમણાં લક્ષ્મણની કથા આવી ને કે દાન આપે, દાન કોઈના લે નહીં, નવું લઈ આવ્યા મારા માટે, એનો ઋણી રહીશ હું. રોહિણી દ્વારા દાઉજી મહારાજનો આ બાજુ અવતાર થાય છે. કૃષ્ણના કહેવા મુજબ આ બાજુ કંસને જાણ કરવામાં આવી કે મહારાજ સાતમા બાળકનું શું થયું ને એનો કઈ ખ્યાલ ના આવ્યો. કંસે કીધું સારું થયું સારું થયું, મારે એને મારવું તો ન પડ્યું, એની રીતે જ મરી ગયું. પણ હવે આઠમું જે બાળક આવે ને એનું તમે ચોક્કસ રીતે ધ્યાન રાખજો. કંસે રક્ષકોની સંખ્યા વધારી દીધી. આ બાજુ પરમાત્મા દેવકીના ઉદરમાં આવ્યા વસુદેવ, અને દેવકીને જેલ પણ હવે મંદિર જેવી લાગે છે. વિનંતી કરે છે આજા બંસી બજાને વાલે, આજા ગૈયા ચરાને વાલે, આજા દુષ્ટો કે નાશ કરને વાલે. શ્રાવણ માસ આવ્યો, ધીમો 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 મંદ વરસાદ, શ્રાવણ જલ બરસે સુંદર કરશે. વરસાદ ધીમો 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 શરૂ થયો. શ્રાવણ જલ વરસે સુંદર સરસે, બાદલ વરસે અંબર સે, તરવર ગીર વરસે, લતા લહેર સે, નદિયા સરસે, સાગર સે. દંપતિ સુખ જરસે, સેજ સમર સે, લગત જહેર સે, દુખકારી પહેરા દે પ્યારી. સર સર કર સધર અમર સર યમ સર કર કર વર ધર મેર કરે, હરિ હર સૂર્ય વર ખર યતિ મન હર ભર ભર અતિ ભૂર હર ભર નિર નર પ્રવર પ્રવણ ગર ગિરિવર ગિરિવર મુકુટ સવર નમે ભણ રહ પર ભર ધરર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે વાલો રંગ ભર સુંદર શ્યામ રમે. વૈજ્ઞાનિક રીતે તાલીનું મહત્વ સમજી ગયા છીએ. હવે તો હાથ ઊંચા થવા જોઈએ. ધર્મની હાથ તાલીને જોડી નવરાતન વેલી તનિયલ વેલી અબુ ભરેલી બબકેલી સરહદ પર ખેલી કમર સગેલી સોળ સગેલી સગેલી પહેરા દે પ્યારી મેં બલિહારી ગોકુલિયાવો ગિરધારી તમે ગોકુલિયાવો. આ બાજુ ધીમો ધીમો સમપાલા રૂપ રચાલા બ્રિજકી સમપાલા રૂપ રચાલા કલી બહાલા મનમાલા બધાયના ઉજાકી તન તાલા વિપદ વિશાલા દીન દયાલા નંદ લાલા આયે નહી આલા કૃષ્ણ કૃપાલા વંશી વાલા મનમારી દાનર સુખ તારી મિત્ર મુરારી કહે વિસારી ગિરધારી રજરે કહે વિસારી ચોથ આવી ઝટપટ પર ઉલટ પલટ ઘટ ઘટ ઝટ ઝટપટ ઘટ ઘટ થી પટલ લે ઉકટ અતિ ઉકટ ઉકટ ગતિ ધીર કટ મન ધર મટ લટ કપટ મલે જમુના તટ પ્રગટ અમટ અટ રટ જુત સુર પટ કે ઘટ તેણ સમે ભણ રમ પર ભરર ભરર પદ ભૂખર રંગ ભર સુંદર શ્યામ રમે વાલો રંગ ભર સુંદર શ્યામ રમે ધમ ધમ અતિ ધમક ધમક પદ ભૂખર ધમ ધમ ભર સમ ભરા ગમ મન મે ગમ મન
रम पर फर रम पर फरर धरर पद भूगर रंग भर सुंदर श्याम रमे वालो रंग भर सुंदर श्याम ભગવાન દેવજી વસુદેવજીને કીધું મારે આવવું હોય ને એટલે તમારે બંધનમાં રહેવું પડ્યું છે. દેવજી અને વસુદેવની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન આવીને કહે છે મારા લીધે તમને બંધન થયું છે. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને એ સમયે તમામ દેવતાઓની જંજીરો જે હતી એ તૂટવા લાગી. ચારે તરફ ફેલાય હાહાકાર લઈ ગયો. બધા સ્તબ્ધ થઈ ગયા. ભગવાને દેવકીને વસુદેવને કીધું મારે આવવું હતું ને તમારે બંધનમાં રહેવું પડ્યું, હવે બંધનમાંથી મુક્ત થશો, મને અત્યારે જ ગોકુલ પહોંચાડો, ગોકુલથી મારી યોગ માયાને લઈ આવો. કથા હું સંક્ષિપ્તમાં લઈ લઉં છું, કાલે પૂર્ણ ન્યાય આપીશ કથાને. કહેવાનો અર્થ કે દેવકીને ત્યાં વસુદેવજીનો દેવકીને ત્યાં વાસુદેવ પ્રગટ થયા. ટોપલામાં લઈ વાસુદેવને લઈ જાય છે. આ બાજુ યમુના મૈયા એને રસ્તો માર્ગ બતાવે છે. લાલાને માં યશોદાની પાસે રાખી પેલી યોગમાયાને લઈ જાય છે જેલમાં. યોગમાયાને કંસના હાથમાં સોંપે. યોગમાયા સરકી આકાશમાં જઈને કહે છે કે તારો કાળ યોગ્ય જગ્યાએ પહોંચી ગયો. આ બાજુ લાલા ઉપર ઓઢાડેલી ચાદર સુનંદાજીએ હટાવી. હટાવીને જોયું તા તો લાલો સુંદર મજાનું મુખ હાસ્ય કરે છે. અને એ જ સમયે સુનંદાજી દોડી અને નંદજી બાબાની પાસે જઈને કીધું નંદ બાબા બધાય હો. અરે ઓ નંદજી બધાય હો, તુમારે ઘર ગોરો ગોરો સાવરો સાવરો લાલા ભયો, તુમારે ઘર લાલો ભયો લાલો ભયો લાલો ભયો. આમ કીધું ને આખું અસ્તિત્વ કોઈ પોતાના સ્થાનથી ઉભા ન થાય, આખું અસ્તિત્વ ઝૂમી ઉઠ્યું. નાદ કર્યો છે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. ગોકુળ મે આનંદ ભયો જય હો નંદલાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો. હે ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. દેવરાજ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઉપાધીને નાચો નાચો બાપ નાચો કનૈયો આવ્યો ઉપાધે જાઓ બધા. જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. વ્યાસપીઠ ઉપર કોઈ ના આવતા. વ્યાસપીઠ નીચે ક્યાં ઉભા રહેજો બધા. ક્યાં ક્યાં પ્રદક્ષિણા. એ નંદ ઘેરાનંદ ભયો બોલો. નંદ ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો હાથી દિયા ઘોડા દિયા તોડ દિયા પાલકી. નંદ ભયો બોલો. નંદ ઘેરાનંદ ભયો એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલ.
की हाथी दिया घोड़ा दिया और दिया पाल की हाथी दिया घोड़ा दिया और दिया पाल की भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की बोलो नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી યશોદા કોલા લો યશોદા કોલા લો ભયો ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી
એ રાસ લેવાનો છું રારે હલો રાસ માટે તૈયાર ગામના હે અમે મયારારે તોરણિયા બંધાયા હો
સ્વામી સુરણાયુ રે વાગે રે ઓ નંદ દીને છે આવીને વ્યાસપેટની બાજુમાં સોંપી જાય. આવ્યા છો તમે તારા એમ કરીએ ઓરી આરે
બેન નો મોબાઈલ ખોવાયેલો છે, જો હાથમાં આવે કે તો અહીં સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. મોબાઈલ ક્યાંક આનંદ અને ઉત્સાહમાં પડી ગયેલો છે, તો ક્યાંય કોઈના હાથમાં લાગે તો અહીં સુધી પહોંચાડજો. નમ્ર વિનંતી બધા બહેનો પોતપોતાના જે કઈ પહેર્યું છે એમનો પણ ખ્યાલ રાખો, બહુ ઉમંગમાં બધું ધ્યાન રાખવું પડે. સસમા છે ને એ તો હમણાં આવી જાય, એક સસમાની જોડી નંબર આંખ વળ્યું છે, ધન્યવાદ, આવી લઈ જાય. ભરતા ભર 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 ભર
કોઈ પણ ભાઈઓને નંદ ભાઈઓ ઉત્સવ